રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે કોંગ્રેસે સકારાત્મક વલણ રાખી અને તંત્રને મદદ કરવાની અને રાજકીય ટીકા ટિપ્પણીમાં ના પડવાનું નક્કી કર્યું હતું। તો રાજ્યના ધારાસભ્ય લલિત વસોયાએ ફરી સરકાર પર અને તંત્ર પર સાધ્યું નિશાન। વસોયાએ કહ્યું કે ધોરાજી તથા ઉપલેટા કોવિડ હોસ્પિટલ અને ડેડિકેટ સેન્ટર સિવિલ હોસ્પિટલના ઓક્સિજન સપ્લાય અનિયમિત થઈ રહી છે। તંત્ર સાથે મળીને ઓક્સિજન પૂરું પાડવાના આયોજનના બે દિવસ વીતી ગયા છતાં હજુ ઓક્સિજનની સપ્લાયમાં ધાંધિયા। કોવિડના દર્દીઓના સગાઓ ઓક્સિજનના સિલિન્ડર માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે। વસોયાએ સરકાર પર નિસર્તાંતા કહ્યું છે કે દર્દીના સગા ઓક્સિજન માટે ભટકી રહ્યા છે, પરંતુ સરકારના પેટનું પાણી પણ હલતું નથી। વસોયાએ તંત્ર સામે પણ ઉઠાવ્યા સવાલો। ધોરાજીમાં રેમડેસિવિર ઇન્જેક્શનની પણ અછત। ધોરાજીમાં જરૂર કરતાં ઓછા રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે। સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા। કોવિડની આ મહામારીમાં કોંગ્રેસ પાર્ટીએ સકારાત્મક વલણ રાખી તંત્રને મદદરૂપ થવા માટે કોઈ રાજકીય ટીકા ટિપ્પણીમાં ન પડવાનું નક્કી કર્યું હતું, પરંતુ આજે ના છૂટકે બોલવું પડે એવા સંજોગો મારા મત વિસ્તારની અંદર ઊભા થયા છે। આખા એ વિસ્તારની અંદર સરકારી કોવિડ હોસ્પિટલ અને ડેડિકેટ કોરોના હોસ્પિટલ કે જેની સરકારે મંજૂરી આપી છે, છેલ્લા બે દિવસથી અમારા બધાના અને તંત્રના 24 કલાકના પ્રયત્નો પછી પણ ઓક્સિજન સપ્લાયમાં પણ ધાંધિયા કરવામાં આવે છે। દર્દીઓ એના સગાવાલાઓ બાટલા ગોતવા માટે, ઓક્સિજનના સિલિન્ડર ગોતવા માટે દર દર ભટકી રહ્યા છે, છતાંય આ સરકારના પેટનું પાણી હલતું નથી। ધોરાજી અને ઉપલેટા વિસ્તારમાં રેમડેસિવિર ઇન્જેક્શન 20 અને 21 તારીખની જે ડિમાન્ડ હતી 740 યુનિટની, એની સામે સરકારે 400 ઇન્જેક્શનો આપ્યા, અને 22-23ની જે રેમડેસિવિરની ડિમાન્ડ હતી એ 754 ઇન્જેક્શનની સરકારી રેકર્ડ ઉપર ડિમાન્ડ હતી, એની સામે ફક્ત 170 ઇન્જેક્શનો આપ્યા છે। દરેક હોસ્પિટલની અંદર દર્દીઓ તડફડી રહ્યા છે ત્યારે સરકારી તંત્રને જગાડવા માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ। સતત 24 કલાક કાર્યરત રહીએ છીએ, છતાં પણ સરકારી તંત્ર દ્વારા કોઈ આનો નિકાલ આવતો નથી। ના છૂટકે આજે અમારે બોલવાની ફરજ પડે છે, અને આનંદ પરિસ્થિતિ રહી તો ધોરાજી અને ઉપલેટાની પ્રજાને સાથે લઈ અને સરકારની સામે આ પરિસ્થિતિમાં પણ જંગે ચડવાની અમારી તૈયારી છે। સરકાર વેલાસર ધોરાજી અને ઉપલેટાની જનતાને પૂરતો ઓક્સિજનનો જથ્થો અને રેમડેસિવિર ઇન્જેક્શનો પૂરા પાડે એવી મારી વિનંતી અને માગણી છે।